नमस्कार विद्यार्थी मित्रों, जे आपणे धोरण 12 विज्ञान प्रवाहनी अंदर जे आपणे चेप्टर संकलन सातमू चेप्टर खूब ज अगत्यनू चेप्टर, तो आपणे एनी अंदर जे स्वाध्याय 7.1 एनी अंदर दाखला नंबर 13 सुधीनी आपणे गणतरी जोईती, त्यार पछी दाखला नंबर 14 संकलन में 1 - x अंडर रूट एक्स डी एक्स आनु आपणे संकलन शोधवानु है। रेडी? आटलू तो आपणे शीखाए के संकलन नी अंदर कोई दिवस गुणाकार न चाले, एटला माटे आ बन्ने पद गुणाकार नी अंदर है, तो आपणे शुं करशुं के गुणाकार होय त्यां सुधी संकलन न थाय एटले आपणे आने अंदर गुण नाखो, आने अंदर गुणू ती पहेला एक आ 1 - x आ अंडर रूट एक्स एटले 1 अपघात थाय, वर्गमूळ एटले 1 अपघात। रेडी? तो हवे ने अंदर गुणीश एटले शुं थाय छे, तो के 1 આવ્યા ગુણશે એટલે આ એક્સની 1 અપઘાત થાય છે, અને આ જગ્યાએ આ એક્સની 3/2 ઘાત થાય છે। શા માટે? કે આની ઉપર 1 ઘાત, તો આપણે શીખાય કે એક્સની 1 ઘાત ઇન્ટુ એક્સની 1 અપઘાત, આધાર સરખા હોય એટલે ઘાતનો સરવાળો થાય 1+1, તો આ 1+1 એટલે આ ચોકડી ગુણાકાર કરી 3/2, તો આવી રીતે આપણને મળે। રેડી? હવે આપણે અહીંયા જોઈએ ગો કે ગુણાકાર નીકળી ગયો, આ બંને પદ ઓલરેડી બાદબાકીમાં આવી ગયા। રેડી? હવે બંનેને આપણે સંકલન અલગ દઈ દઈએ, તો આ પહેલું પદ એક્સની 1 અપઘાત ડી એક્સ વચ્ચે માઇનસ, અને આ બીજું પદ એક્સની 3/2 ઘાત આનું સંકલન, બંનેને આપણે સંકલન અલગ આપી દીધું। રેડી? આટલું તો હવે એક્સની 1 ઘાત બંને જગ્યાએ એક્સની 1 ઘાતનું સૂત્ર લાગુ પડશે। શું થાય? તો કે જે ઘાત હોય એમાં 1નો વધારો, એટલે 1 આપે એમાં 1 ઉમેરો થયો, અને જેટલી ટોટલ ઘાત થાય એટલી છેદમાં। એ જ પ્રમાણે અહીંયા આવશે કે એક્સની ઉપર જે ઘાત હોય એમાં 1નો વધારો 3/2+1, અને ટોટલ જેટલી ઘાત થાય એટલી છેદમાં। તો આ આપણું સંકલન પૂરું થયું વત્તા। રેડી? હવે આનો સરવાળો 3/2, આ એક્સની ઉપર ઘાત 3/2 એટલી છેદમાં 3/2 પણ બગડો ઉપર, માઇનસ અહીંયા ચોકડી ગુણાકાર કરશું એટલે 3 વત્તા 2 5 ના છેદમાં 2, એવી જ રીતે 5 ના છેદમાં 2 બે ઉપર વહી જશે વત્તા સી, આ સી સ્વેર છે। તો આ આપણો આ સંકલનનો દાખલો પૂરો થયો। રેડી? આટલું તો આ દાખલા નંબર 14 આપણો પૂરો। ત્યાર પછી દાખલા નંબર 15, આઈ બરાબર સંકલનમાં આપણને રકમ આપી છે, આઈ બરાબર સંકલનમાં 15મા દાખલાની રકમ અંડર રૂટ એક્સ કૌંસની અંદર 3x² + 2x + 3 અને આ ડી એક્સ। રેડી? આટલું હવે આપણે આ 15મા દાખલામાં જેમ 14મા ગણતરી કરી એ જ પ્રમાણે થાય છે કે સૌ પ્રથમ આ જે પદ રહ્યું અંડર રૂટ એક્સ અને આ કૌંસ ગુણાકારમાં છે, એટલે સંકલનની અંદર ગુણાકાર કોઈ નિયમ નથી, એટલે આપણે જેમ આની અંદર આને અંદર ગુણ્યું એ પ્રમાણે આને અંદર ગુણી આ વર્ગમૂળ એટલે 1 અપઘાત। રેડી? અને આ 3x²
वत्ता टू एक्स वत्ता थ्री अने आ डी एक्स रेडी आटलू। हवे आपणे आने अंदर गुणी तो आ आवशे थ्री एक्स आ बे घात वधा अर्धी एटले बे पॉइंट पांच पांचना छेद में बे पछी आ टू एक्सनी ऊपर एक घात आ एक अने अर्धी एटले एक्सनी थ्री बाय टू घात वत्ता आ थ्री एक्सनी वन आव घात आ डी एक्स। तो आ पद ने अपने अंदर गुणू आधार सरखो एटले घातना सरवाळा थई गया। रेडी आटलू। हवे आपणे बधाने संकलन अलग दई दे तो आ त्रण बार आवशे आ एक्सनी ऊपर पांचना छेदमां बे घात। हवे आ जे पद रिया ए बधाय सरवाळामां आवी गया, क्यांय गुणाकार नथी, एटला माटे आपणे संकलन अलग आपी शके। तो कोई पण चल आई रे अचल पद होय, अचल पद बार आवी जाय, आ पदनुं संकलन वत्ता अहींया अचल पद बे बार आवी जाय, आ एक्सनी ऊपर थ्री बाय टू घात एनुं संकलन वत्ता आ तगड़ो बार आवी जाय, आ एक्सनी वनाप घात एनुं संकलन। रेडी आटलू। तो आ दरेक पदनुं आपणे संकलन कर्युं। હવે આપણે નિયમ લાગુ પાડી કયો એક્સની એન ઘાત રેડી, તો શું થાય છે? આમાં એક ઘાત વધે એટલે પાંચના છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ થાય, બે પોઈન્ટ પાંચમાં એક ઉમેરું રેડી, ચોકડી ગુણાકાર કરું તો કેટલું થાય? પાંચ વત્તા બે છેદમાં બે, તો આ આપણને મળ્યું સાતના છેદમાં બે, અને એટલું છેદમાં સાતના છેદમાં બે વત્તા રેડી આટલું। ત્યાર પછી આગળ એ જ રીતે આયા નિયમ લાગુ પડશે કે થ્રી બાય ટુ ઘાત છે, એમાં એક વધે એટલે એક પોઈન્ટ પાંચમાં એક વધે એટલે બે પોઈન્ટ પાંચ, એટલું છેદમાં એટલે પાંચના છેદમાં બે વત્તા થ્રી ઇન્ટુ આ પોઈન્ટ પાંચ, એમાં એક ઘાત વધે એટલે થ્રી બાય ટુ ઘાત અને એટલી ઘાત છેદમાં થ્રી બાય ટુ વત્તા સી, આ સંકલન આપણું પૂરું થઈ ગયું। હવે છેદનું પદ રહ્યું અંશમાં જાય એટલે તંદુ છ આ એક્સની ઉપર સેવન બાય ટુ ઘાત છેદમાં સાત વત્તા, એ જ રીતે આ બગડો ઉપર જાય બે ગુણ્યા બે ચાર એક્સની ઉપર પાંચના છેદમાં બે ઘાત છેદમાં પાંચ વત્તા, અહીંયા ત્રણ ઉડી જાય છે અને આ બગડો ઉપર ગુણાકારમાં જાય ટુ ઇન્ટુ એક્સની ઉપર થ્રી બાય ટુ ઘાત વત્તા અચળ પર સી, આ સી સ્વેર છે। આ આપણો દાખલો પૂરો થયો, પંદરમો દાખલો। ત્યાર પછી દાખલા નંબર સો, એની રકમ આપણે લખી આય બરાબર સંકલનમાં સોળમા દાખલાની રકમ આ ટુ એક્સ માઇનસ થ્રી કોસ એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ ડી એક્સ। હવે તમે જોઈ શકો છો કે જે સોળમા દાખલાની રકમ આપેલ છે એ બધાય પદ સરવાળા બાદબાકીમાં છે, ક્યાંય ગુણાકાર ભાંગાકાર નથી, એટલે પ્રોબ્લેમ નહીં થાય। તો દરેકને હું સંકલન અલગ આપું, એમાં અચળ પદ ચલ આવી રહ્યો હોય, અચળ પદ બહાર આવી જાય તો પહેલું પદ એક્સનું સંકલન, પછી માઇનસ થ્રી બહાર આવી જશે તો કોસ એક્સનું સંકલન વત્તા, અને આ છેલ્લું પદ ઇરેસ ટુ એક્સનું સંકલન। રેડી આટલું। હવે આ આપણને મળ્યું
आय बराबर हवे आ एक्स नी एक घात बराबर घातनो नियम लागशे एक घात वधे એટલે આ એક્સ ની બે ઘાત છેદમાં બે થાય છે ત્યાર પછી માઇનસ થ્રી હવે આપણે કોષનું જે વિકલન કરતા હતા યાદ એવી રીતે રાખ્યું હતું કે કોષનું વિકલન માઇનસ સાઇન થાય તો સંકલન પ્લસ સાઇન થાય એટલે કોષનું સંકલન સાઇન એક્સ આ સૂત્ર જ છે અને ઇરેસ ટુ એક્સનું સંકલન હોય કે વિકલન હોય ઇનાયત થાય એટલે ઈ રેસ ટુ એક્સ તો આ બધાય સૂત્ર જ છે આ સંકલન આપણું પૂરું થાય એટલે છેલ્લે વત્તા સી રેડી આ બગડો કેન્સલ તો એક્સનો વર્ગ માઇનસ થ્રી સાઇન એક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ પ્લસ સી આ આપણું સંકલન પૂરું આ સી સ્વેર અચળ આ દાખલા નંબર આપણો સોળમો દાખલો પૂરો ત્યાર પછી સત્તરમાં દાખલાની ગણતરી જોઈ દાખલા નંબર સત્તર આય બરાબર સંકલનમાં રકમ આપી હે કે ટુ એક્સનો વર્ગ માઇનસ થ્રી સાઇન એક્સ વત્તા પાંચ અંડર રૂટ એક્સ ડીએક્સ રેડી આટલું તો આ દાખલાની રકમ જે આપી છે ફરીથી તમે જોઈ શકો કે આ જે પદ અલગ પડે છે બધાય સરવાળા બાદબાકીમાં છે ક્યાંય પ્રોબ્લેમ નથી ગુણાકારનો કેનો એટલે સંકલન દીધા પછી એના સૂત્ર બની જાય છે એટલા માટે અત્યારે બધાને આપણે સંકલન આપશું તો બગડો તો અચળ પદ બહાર આવી જાય આ સંકલનમાં એક્સનો વર્ગ અહીંયાથી આ ત્રણ બહાર આવી જશે એટલે અહીંયા ખાલી સાઇન એક્સનું સંકલન અને આ ત્રીજું પદ આમાંથી પાંચ બહાર આવી જશે એટલે અંડર રૂટ એક્સ એટલે વન આપવા વર્ગમૂળ એટલે વન આપવા રેડી તો આ ત્રણેયને આપણે સંકલન અલગ આપી દીધું હવે અહીંયા ઘાતનો નિયમ લાગશે બે ઘાત છે એક વધે એટલે ત્રણ છેદમાં ત્રણ બે ઘાત છે એક વધશે એટલે ત્રણ ત્યાર પછી સાઇનનું વિકલન કોસ થાય પણ સંકલન માઇનસ કોસ ત્યાર પછી અહીંયા વરી એક્સની એન ઘાતનું સૂત્ર એક ઘાત વધે વન હાફમાં એક વધે એટલે થ્રી બાય ટુ અને આ છેદમાં થ્રી બાય ટુ વધતા સી રેડી આટલું હવે આ પદ ટુ એક્સનો ઘન છેદમાં ત્રણ આ માઇનસ માઇનસ પ્લસ થ્રી કોસ છે આ જગ્યાએ બગડો ઉપર વહી જશે એટલે પાંચ દુને દસ એક્સની થ્રી બાય ટુ ઘાત છેદમાં થ્રી વત્તા અચળ પદ સી આ સી સ્વેર અચળ રેડી તો આ આપણો દાખલો સત્તરમો પૂરો ત્યાર પછી જોઈ દાખલા નંબર અઢાર દાખલા નંબર અઢારની રકમ આય બરાબર સંકલનમાં સેક એક્સ અને સેક એક્સ વત્તા ટેન એક્સ ડીએક્સ રેડી આટલું તો આપણને ખબર છે કે આ જે રકમ રાખી એમાં ત્રિકોણમિતિ પદ છે પણ પહેલું એ કે આ અને આ કૌંસ ગુણાકારમાં છે તો ગુણાકારથી આપણે કોઈ નિયમ નથી એટલે પહેલું કામ હું શું કરું એ પદને અંદર ગુણ નાખું તો સેક એક્સને અંદર ગુણું તો આ સેકનો વર્ગ થઈ જશે વત્તા અને આ સેક એક્સ ઇન્ટુ ટેન
એવું જરૂરી નથી અંદર ગુણવાથી પૂરું થઈ જાય, પણ અંદર ગુણવાથી આ ગુણાકાર નીકળી ગયા પછી જો આ તમને યોગ્ય ગોઠવાઈ જાય, માનો કે આપણે આ પદ જે હતું એ અંદર ગુણવાથી અહીંયા દરેક જગ્યાએ એક સ્વર એક જ પદ વધ્યા સાદુરૂપ થઈ ગયું, તો કહેવાનો મતલબ વરી ગુણાકાર અહીંયા અંદર એમનેમ રહેતો હોય એનું કોઈ સાદુરૂપ ન થતું તો ફાયદો ન થાય રેડી, પણ અત્યારે આપણે એનું એક જ પદ થઈ જાય છે. જો આને અંદર ગુણવાથી આ શેકનો વર્ગ થઈ ગયો એનું સૂત્ર હે, આ શેક ઇન્ટુ ટેન બાય ગુણાકારમાં જ પદ રહ્યા, પણ એનું સૂત્ર હે એટલે હાલે. એટલા માટે આ આપણે ગુણ્યા પછી એનો જો રસ્તો મળતો હોય તો જ એ ફાયદો થયો કહેવાય. એટલે હવે ભાઈને આપણે સંકલન અલગ આપી દઈ, આ ભલે બંને પદ ગુણાકારમાં હે પણ એનું સૂત્ર હે એટલા માટે સંકલન થઈ આપી. તો આ બંને પદ જે સરવાળામાં હતા ભાઈને સંકલન અલગ આપી દીધા. તો હવે શેકના વર્ગનું સંકલન થઈ જાય ટેન એક્સ, કેમકે આપણે શું વિચારીએ આ કેનું વિકલન છે, ટેનનું વિકલન શેકનો વર્ગ, તો શેકના વર્ગનું સંકલન ટેન, શેકનું વિકલન શેક ઇન્ટુ ટેન તો એનું સંકલન શેક એક્સ વત્તા સી. તો આ આપણો દાખલો પૂરો થયો. આ સ્વેર છે રેડી આટલો. તો આ આપણા સ્વાધ્યાયની અંદર આપણે 18 સુધીના દાખલાની ગણતરી જોઈ. ત્યાર પછી દાખલા નંબર 19. બહુ અગત્યનું અને બહુ મજા આવે એવા દાખલા. ત્યાર પછી દાખલા નંબર 19, એની રકમ આપણને આપી છે 19માં દાખલાની. આય બરાબર સંકલનની અંદર શેકનો વર્ગ એક્સ છેદમાં કોશેક, અહીંયા આમ લખ્યું છે એક્સનો વર્ગ ડીએક્સ રેડી, પણ એ જે એક્સનો વર્ગ આપ્યો છે એ કાઢી નાખી અને કોશેકનો વર્ગ કરી નાખો. એક્સના વર્ગવાળી રકમ શક્ય છે પણ એ આના પછીનું સ્વાધ્યાય, એમાં પ્રોબ્લેમ થાય. કેમ કે જેટલા આપણે સૂત્ર શીખાય એક્સના શીખાય, નથી એનો સહગુણક કે નથી એની ઘાત, અહીં એક જ સહગુણક ને એક ઘાતવાળા માટે શીખાય, બદલે તો એમાં થોડોક ફેરફાર થાય. એટલા માટે એ લોકો અત્યારે ભૂલથી અહીંયા એક્સનો વર્ગ અપાઈ ગયો, અહીંયા કોશેકનો વર્ગ ખૂણામાં એક્સ છે એનો નથી એટલે ફેરફાર કરી નાખજો. હવે આનું આપણે સાદુરૂપ આપી, તો પહેલી વાત તો એ આ બંને પદ ભાંગાકારમાં એટલે કોઈ સાદુરૂપ એટલે કે સંકલન થઈ શકે નહીં. એટલે આપણે શીખતા એ પ્રમાણે કે ગમે ત્યારે કાંઈ રસ્તો ન મળે તો ત્રિકોણમિતિ હોય એટલે આપણે શું કરીએ કે સાઇન કોષની અંદર ફેરવવાની ટ્રાય કરી. તો શેક હે એટલે એકના છેદમાં કોષ થાય, કોષનું વ્યસ્ત શેક, અને કોશેક એ સાઇનનું વ્યસ્ત, એકના છેદમાં સાઇન સ્ક્વેર, સાઇનનું વ્યસ્ત કોષ, આમ થાય છે. એટલે બેને સાઇન કોષમાં આપણે ફેરવા. હવે છેદમાં છેદનો છેદ અંશમાં જાય, અંશનો છેદ છેદમાં જાય, એટલે ઉપર સાઇન સ્ક્વેર એક્સ આવશે અને છેદમાં કોસ સ્ક્વેર એક્સ, આમ થાય છે. તો આ આપણને મળ્યું સાઇન સ્ક્વેર એક્સ ભાંગ્યા કોસ સ્ક્વેર એક્સ, એટલે આ થઈ જાય છે ટેન સ્ક્વેર એક્સ ડી, આમ મળ્યું સાઇન ભાંગ્યા કોસ. હવે ખાસ યાદ રાખજો કે સંકલનની અંદર શેકનો વર્ગ હોય તો એનું સૂત્ર છે ટેન એક્સ,
कोशेक नो वर्ग हो तो एनु सूत्र है ई बे पद वर्ग वाले टेन स्क्वेर के कोट स्क्वेर आवे त्यारे एनु संकलन नु सूत्र नथी फरजियात आ नित्यसम आपणे लखी वन प्लस टेन स्क्वेर एक्स इज इक्वल टू सेक नो वर्ग आ नित्यसम जे लखी आमाथी आपणे टेन स्क्वेर नी किंमत मेळवानी एटले शुं थाय सेक नो वर्ग एक्स माइनस वन सेम आज रीते कोट स्क्वेर होय तो वन प्लस कोट स्क्वेर बराबर कोसेक नो वर्ग एम कोट स्क्वेर नी किंमत एटले आपणे शुं करी ही के आजे पद रह्यु टेन स्क्वेर एक्स जो प्रॉब्लम क्या है खाली टेन एक्स होय अहीं टेन नी घात एक घात होय तो सूत्र है बे घात आवे तो फरजियात में फेरव पड़े तण घात आवे चार पांच छ सात यहाँ सुधी ने दाखला थे दरेक में थोड़ोक फेरफार थाय तो अत्यार कहेवानो मतलब तमे आ एक्स नी एन घात नु सूत्र शीखाता विकलन नी अंदर घात आगळ आवे एक घात घटे पछी तम जोया था કે ઘાતવાળા ગમે તે પદ આવેલા ઢાંકી દેતા પહેલાં ઘાતનો નિયમ લગાડતા સંકલનની અંદર કોઈ દિવસ એવું નથી બનતું ખાસ યાદ રાખજો કાંઈ પણ ફેરફાર થાય શેમાં કે જે એક્સ માટે તમે શીખાવો સૂત્ર ટેન એક્સ તો ખૂણો એક છે પણ એ ખૂણાની અંદર કાંઈ પણ ફેરફાર થયો એટલે વિકલનની જેમ સંકલનમાં થતું નથી તો કહેવાનો મારો મતલબ કે આ એ રીતે પતે નહીં એટલે હવે વર્ગવાળું જે પદ રહ્યું એ આપણે ત્રિકોણમિતિ હે તો એના માટે એ જ રીતે કંઈક સાદુરૂપ આપી તો હવે આ નિત્યસમમાંથી આ કિંમત મૂકી તો શેકના વર્ગનું સૂત્ર હે એટલા માટે આપણે એ કિંમત મૂકી એટલે અહીંયા આપણે આ નિત્યસમ મૂકી દીધું શેકનો વર્ગ એક્સ માઇનસ વન એટલે ખાસ યાદ રાખજો કે જેટલી જેટલી જગ્યાએ ટેન સ્ક્વેર એક્સ કે કોટ સ્ક્વેર એક્સ આવશે અહીંયા ફરજિયાત નિત્યસમમાંથી કિંમત કાઢીને આપણે મૂકવી પડશે રેડી આટલું હવે તો આ શેકનો વર્ગ આવી ગયો એટલે એનું તો આપણી પાસે સૂત્ર છે તો આ બંને આપણે સંકલન અલગ આપી દઈએ કેમ કે બંને પદ બાદબાકીમાં આ શેકના વર્ગનું સંકલન ને આ વનનું સંકલન રેડી આટલું તો આ આપણને મળશે આ તો સૂત્ર થઈ ગયું શેકના વર્ગનું સંકલન ટેન એક્સ અને વનનું સંકલન એક્સ વત્તા સી જ્યાં સી સ્વેર અચળ આ આપણો દાખલો 19મો પૂરો રેડી આટલો ત્યાર પછી આગળ વધી 20મો દાખલો તમે ખાસ જે ફેરફાર થાય છે એ ધ્યાનમાં રાખજો જેથી કરીને બીજી વખત એ જ પ્રકારે તમારે આવે રકમની અંદર તો એ જ વસ્તુ કરવી પડે આઈ બરાબર સંકલનની અંદર રકમમાં આ ટુ માઇનસ થ્રી સાઇન એક્સ છેદમાં આ કોસનો વર્ગ એક્સ ડીએક્સ હવે જે આ 20મો દાખલો જેવો રકમ અંશમાં ત્રિકોણમિતિવાળું પદ બાદબાકીમાં હે પણ છેદમાં કોષનો વર્ગ હે એટલે થાય શું ભાંગાકાર હે બીજું ભાંગાકાર હે અત્યારે કોઈ જાતનું એવું સૂત્ર બનતું નથી એટલે ફરજિયાત મારે શું કરવું પડ્યું આને કેમ સાઇન કોષમાં ફેરવા પણ આ તો ઓલરેડી સાઇન કોષમાં છે એટલે મારી પાસે અત્યારે એક જ ઓપ્શન છે કે આ બંને પદ રહ્યા એ બાદબાકીમાં હે તો હું આ લસા બેને આપી શકું એટલે આ બેના છેદમાં કોસ સ્ક્વેર એક્સ માઇનસ આ ઉપર થ્રી સાઇન એક્સ એના છેદમાં કોસ સ્ક્વેર એક્સ આ ડીએક્સ તો આ મેં શું કર્યું
કે ભાઈને લસા આપી દીધો, બાદ બાકી લસા લીધો તો પાછું બની જતો હોય. આવું કરવાનું કારણ એ કે હવે આ જે ડાયરેક્ટ શેકનો વર્ગ કર્યો હોત તો એ તો શેકનો વર્ગ અહીંયા ગુણાકારમાં આવે, તો પાછું ગુણાકાર રહે તો એ તો ઓપ્શન નથી. પણ અત્યારે શું થાય કે આ થઈ ગયું ટુ શેકનો વર્ગ એક્સ, આ એકલું પદ થયું એટલે સંકલન અલગ આપશું તો એનું થઈ શકશે. પણ ફરીથી પાછું આને શેક કરી તો સાઇન ઇન્ટુ શેકનો વર્ગ એ ઓપ્શન હાલશે નહીં. એટલે હું અહીંયા શું કરીશ, આ જે કોસનો વર્ગ એ એને હું બે વખત અલગ લખી શકું, કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ. એટલે થાય શું, જે આ સાઇન ભાંગ્યા કોસ છે એનું ટેન એક્સ થઈ જશે, સાઇન ભાંગ્યા કોસ છે એનું ટેન એક્સ થઈ જાય, અને એકના છેદમાં કોસનું શેક એક્સ થઈ જાય. આમ થાય છે આડી એક્સ રેડી. આટલું તો હવે આ પાછું સૂત્ર થઈ ગયું, શેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન શેક એક્સ થાય. હવે ભાઈને આપણે સંકલન અલગ આપી તો આ બગડો બહાર આવી જાય, આ શેકના વર્ગનું સંકલન માઇનસ થ્રી અહીંયા આવશે શેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડી એક્સ રેડી. આટલું તો શેકના વર્ગનું સંકલન થાય છે ટેન એક્સ, અને શેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું થાય છે શેક એક્સ વત્તા સી. તો કહેવાનો મતલબ કે ત્રિકોણમિતિ વિધેય હોય તો શક્ય હોય ત્યાં તમારું સૂત્ર બને એ રીતે ફેરફાર કરવો જોઈએ. તો આ આપણો 20મો દાખલો પૂરો થયો. ત્યાર પછી તમારી પાસે ટેક્સ્ટબુકની અંદર રકમ આપી જ છે બધી. 21મું 22મું જે રહ્યું એ MCQ સ્વાધ્યાય 7.1ની અંદર આ MCQ 21 અને 22 બે આપણે ગણ્યું. તો 21માં MCQની રકમ આપી છે અંડર રૂટ એક્સ વત્તા 1/√x નું પ્રતિ વિકલિત ખાલી જગ્યા છે. તો આપણે પહેલો દિવસે શીખ્યા કે વિકલનનું પ્રતિ વિધેય સંકલન, એટલે પ્રતિ વિકલિત એટલે સંકલન રેડી. તો આપણે આનું સંકલન મેળવવાનું હોય તો આ પદનું આપણે સંકલન મેળવી. તો આ આપણને ખબર છે કે વર્ગમૂળ એટલે વનાપઘાત, આ એક્સની વનાપઘાત રેડી. તો આ છેદમાં વનાપઘાત છે, અંશમાં લઈ જાય તો ઘાત માઇનસ થઈ જશે, તો એક્સની માઇનસ વનાપઘાત આ ડી એક્સ, કેમ કે એકના છેદમાં છે અંશમાં જાય તો ઘાત માઇનસ. હવે બંને પદ સરવાળામાં આવી ગયા, ભાઈને આપણે સંકલન અલગ આપી હતી, તો આ એક્સની વનાપઘાત વત્તા આ બીજું પદ આ એક્સની માઇનસ આ ડી એક્સ રેડી. આટલું તો હવે આ બંને જગ્યાએ એક્સની એન ઘાતનું સૂત્ર લાગશે. આમાં એક ઘાત વધે તો વનાફ એમાં એક ઉમેરી તો 3/2 એટલી જ ઘાત છેદમાં, વત્તા આ એક્સની ઉપર માઇનસ વનાફ ઘાત છે એમાં એક ઉમેરું તો 1 - 1/2 આ ચોકડી ગુણાકાર કરી તો 2 - 1/2 તો આ પ્લસ વનાફ વધે, એકમાંથી અડધું જાય તો અડધું એટલું છેદમાં વત્તા સી. આમ થઈ છે તો આ બગડો ઉપર જાય છે તો આ 2x ની ઉપર 3/2 ઘાત છેદમાં 3 વત્તા આ બગડો ઉપર જાય છે ગુણાકારમાં આ વનાફ ઘાત એટલે અંડર રૂટ કહેવાય વત્તા સી. તો આ આપણો દાખલો પૂરો થયો MCQ. એ MCQમાં આપણું આ વિકલ્પ આપણને આપ્યો છે 21માં MCQની અંદર 2 ના છેદમાં 3 એક્સની 3/2 ઘાત અહીંયા વનાફ જ રાખ્યું છે વર્ગમૂળની જગ્યાએ વનાફ વત્તા સી રેડી. તો આ વિકલ્પ સી આપણને મળ્યો રેડી. આટલું બીજું એક ખાસ યાદ રાખજો આપણે શીખાય કે કોઈ પણ રકમનું આપણે સંકલન કરતા હોય
तो आ गणतरी बराबर, पण मानो के संकलन आपणाथी न थई गयुं अने एमसीक्यू पूछ्युं होय तो आपणो जे सी विकल्प आ है ए संकलननो जे जवाब आव्यो होय एनुं तमे विकलन करो एटले आ संकलननी रकम बनी जावी जोईए। तो जोई शकी जो आनुं आपणे विकलन करी डी बाय डी एक्स आ बेना छेदमां तन आपणे गणतरीमां आज लेवानुं है। खरेखर संकलननी गणतरी आज रीते थाय, पण एमसीक्यू पूछ्यो होय अने आपणाथी संकलन न थाय तो आपणे मानो के आ सी विकल्प अत्यारे है। खरेखर तो चारेय आवे, पण अत्यारे आ जे सी विकल्प जवाबमां आवे है एनुं विकलन करवुं जोईए। थ्री बाय टू वत्ता टू आ एक्सनी वनाबघात वत्ता सी, आ बधाने आपणे विकलन अलग दई तो बेना छेदमां तन आ डी बाय डी एक्स सरवाळानो नियम लागशे विकलननो थ्री बाय टू वत्ता बगड़ो बार आवी जशे डी बाय डी एक्स आ एक्सनी वनाबघात। अने अचळ पदनुं विकलन एकलू अचळ पद होय तो जीरो। तो हवे आ शुं थयुं, बेना छेदमां तन विकलनमां नियम शुं है, घात आगळ आवे એટલે થ્રી બાય ટુ આગળ આવે અને હોય એમાં એક ઘટે એટલે એક પોઈન્ટ પાંચ છે એમાંથી એક જાય તો અડધું, વત્તા આ ટુ આમાંય ઘાત આગળ આવશે વનાફ, અને હોય એમાંથી એક ઘટે એટલે માઇનસ વનાફ વધે, તો આ પદ તો આગળ ઉડી ગયું તો એક્સની વનાફ ઘાત એટલે અંડર રૂટ એક્સ, અહીંયા બગડો ઉડી જાય, આ ઘાત પ્લસ કરવા છેદમાં જવા દઉં એટલે તો આ પાછી આપણી આ રકમ બની ગઈ। તો કહેવાનો મતલબ કોઈ એમસીક્યુ હોય અને તમે ગણતરી કરતા હોય, જો સંકલનનું પૂછ્યું હોય, કદાચ તમારાથી સંકલનનો ન દાખલો થાય તો તમારે શું કરવાનું થાય, તમારા જે ચાર વિકલ્પ આપ્યા હોય એમાં ચારેયનું વારાફરતી વિકલન કરો, તમારી આ રકમ જે બની જાય એ તમારો જવાબ કહેવાય। સારું, હાલો ત્યાર પછી એમસીક્યુ 22મો, આની રકમ આપણને આપી છે। જો કે રકમની અંદર આપણને કીધું છે કે ડી બાય ડી એક્સ એફ એક્સ એટલે કે એફ એક્સનું વિકલન કેટલું આપ્યું છે, તો કે ચાર એક્સનો ઘન માઇનસ ત્રણના છેદમાં એક્સની ચાર ઘાત। એફ એક્સનું વિકલન આટલું આપ્યું હોય, તમે વિકલન શીખા જ છો, અને વિધેયની બે આગળની કિંમત ઝીરો હોય તો એફ એક્સ વિધેયનું એક્સમાં સૂત્ર શું થાય, તો નીચે ચાર ઓપ્શન આપ્યા છે, રેડી? હવે હું તમને એ કહું કે તમને અત્યારે આ એફ એક્સનું વિકલન આપ્યું હોય, તમને મગજમાં બે કે એફ એક્સ શોધવું હોય એટલે વિકલન કાઢવું પડે, તો આપણે શરૂઆતમાં શીખવાડ્યું વિકલન કાઢવું હોય તો સંકલન લાગુ પાડો એટલે સંકલનને વિકલન નીકળી જાય। એટલે હું શું કરું, અહીંયા બે બાજુ સંકલન કરું, તો આ બાજુ સંકલન ડી બાય ડી એક્સ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ પદનું સંકલન ચાર એક્સનો ઘન માઇનસ ત્રણના છેદમાં એક્સની ચાર ઘાત આ બાજુ સંકલન। તો આ બંને બાજુ આપણે કર્યું છું સંકલન લાગુ પાડ્યું, રેડી? આ નિશાની અને ડી એક્સ, હવે શીખાય સંકલનને વિકલન નીકળી જાય એટલે આપણી આ રકમ થઈ જાય જે હોય એફ એક્સ। એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો, રેડી? અને આ બાજુ આપણે સંકલનનો દાખલો પૂરો કરવો પડે, ચાર બાર આવી જશે એટલે એક્સની ત્રણ ઘાત એનું સંકલન, અહીંયા તગડો બાર આવશે અને આને અંશમાં લઈ જાઉં ઘાત કેવી થઈ જાય માઇનસ માઇનસ ચાર। હવે આ શું થઈ જાય, એક ઘાત વધે તો ત્રણ ઘાતમાં એક ઉમેરી તો ચાર છેદમાં ચાર માઇનસ થ્રી, આમાં એક ઘાત ઉમેરવું એટલે માઇનસ થ્રી એટલી ઘાત છેદમાં વત્તા અચળ પછી આ આપણું સંકલન પૂરું થયું, તો ચાર ઉડી જશે
आ एक्स नी चार घात आ माइनस माइनस प्लस तगड़ो उड़ी जैसे आ घात प्लस करवी हो तो छेद में लई जाए वर्ता से आपने एफ एक्स बराबर मिल्यू सूत्र एफ एक्स बराबर आ आपने सूत्र मिल्यू पण आपड़ा जे विकल्प है एनी अंदर कोई जगह वत्ता सी नहीं एना माटे सी शोधवा माटे आपने आ कंडीशन आपी है तो हवे आपणे ई लई तो आपणे शू आप्यु है तो कि रकमनी अंदर कीधु है कि एफनी विधेयनी बे आगळनी किंमत तो जीरो है बराबर तो आज सूत्र है एमां एक्सनी जगह बे मूक दो एटलू अहीं आवे तो एक्सनी जगह बे तो बेनी चार घात वत्ता एकना छेदमां आ बेनी तन घात वत्ता सी इज इक्वल टू जीरो आज एफ एक्स नु सूत्र है एमां एक्सनी जगह मैं बगड़ो मूक दीधो ई किंमत सीधी अहीं मूकी तो आ शू थई जशे आ सी बराबर आ बने पद ने आ बाजू लई जाओ बेनी चार घात सोल अने आ एकना छेद में बेनी तन घात आठ हवे अहीं चोकड़ी गुणाकार करूँ पण माइनस कॉमन घात लो आ सोल वत्ता एकना छेद में आठ रेडी आटलू हवे आ भाईनो गुणाकार करे तो आ आठ अहीं गुण से आठ छ अड़तालीस एक सौ अठावीस सोल अठा एक सौ अठावीस आ एकड़ो अहीं गुण से छेद में आठ तो आ माइनस एक सौ ने ओगणत्रीसना छेद में आठ आ सीनी किंमत मिली तो ये फाइनल आपणे अहीं सीनी किंमत मूकी आपणे एटले आपणने मळशे माटे समीकरण एक पर से एफ एक्स बराबर शू मळ्युं एफ एक्स बराबर आ एक्सनी चार घात वत्ता एकना छेद में एक्सनी तन घात अने सीनी किंमत माइनस एक सौ ने ओगणत्रीसना छेद में आठ रेडी तो आ बावीसमा एमसीक्यूनी अंदर विकल्प आपने रकम में जवाब में ए ऑप्शन आपो छे आ ए ऑप्शन आपड़ो थे रेडी तो आया आपड़े स्वाध्याय 7.1 अंदर सात थी जे दाखला शुरुआत करी थी एमां 22 सुधीनी आपड़े गणतरी जो रेडी एक छठो दाखलो बाकी राखो है रेडी त्यार पछी આગળના જે નિરીક્ષણની રીતે દાખલા જે ગણવાના આપણને આપ્યા છે એ આપણે આના પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું પણ આજે આપણે આ સિવાયના જે ઉદાહરણ પહેલું નહીં પણ ઉદાહરણ બીજું ત્રીજું અને ચોથું બરાબર એમાં ઉદાહરણ ચોથું અત્યારે આપણે ગણ્યું એ જ પ્રમાણે આપ્યું છે तो आप उदाहरण नी अंदर चर्चा करी तो आज आ लैक्चर अंदर नवी जे प्रतिविकलन रीत थी निरीक्षण रीत थी जे शोधवा दाखला की गणतरी शुरुआत नहीं करते अत्यारे जे आपणे शीखा है ईज प्रमाण अमुक उदाहरण आप्या है एनी आपणे गणतरी करी ए आगळना लैक्चर अंदर आपणे जोईशुं तो उदाहरण बीजुं के नीचेना संकलितो मेळो रेडी एमां पहेलो दाखलो
आई बराबर संकलन नी अंदर आ एक्स नो घन माइनस वन छेद में आ एक्स नो वर्ग डीएक्स रेडी। हवे अत्यारे जे उदाहरण बे तन अने चार ई बधाय तमे गणी जकशो, छतां हूँ अहींया गणावुं। तो एमां आपणे दाखलो जोईए तो सौ प्रथम आ ભાગાકાર રેડી। તો ભાગાકારનો નિયમ નથી એટલે ભાગાકારમાં જે પદ આપેલ છે એટલા માટે આપણે એનો કોઈ કાર્ય નિયમ નથી, એટલે આપણે પહેલી ટ્રાય કરી કે ભાઈ ભાગાકારની અંદરથી પદ દૂર થાય, તેના માટે હું આ લસાની અંદર બંને પદ આપી દઉં। તો આ એકના છેદમાં અને એક્સના ઘનના છેદમાં રેડી આટલું। તો હવે શું થશે તો કે આ બંને પદ એટલે અહીંયા એક્સની એક ઘાત વધશે, આધાર હરખો ઘાતની બાદ બાકી, અને અહીંયા અંશમાં લઈ તો ઘાત માઇનસ બે થઈ જશે, એટલે હવે એક પણ જગ્યાએ પદ ગુણાકાર ભાગાકારમાં નથી એટલે એને આપણે અલગ દઈ સંકલન। તો આ એક્સનું સંકલન અને અહીંયા એક્સની માઇનસ બે ઘાતનું સંકલન, આ બંને પદ આપણે સંકલનમાં અલગ આપ્યા। તો અહીંયા ઘાતનો નિયમ લાગશે, એક ઘાત વધે એટલે બે છેદમાં બે, અને અહીંયા એક ઘાત વધે એટલે માઇનસ બે હે, તો માઇનસ એક આવશે, માઇનસ એક વત્તા સી રેડી। તો આ એક્સનો વર્ગ છેદમાં બે, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને આ જે ઘાત માઇનસ છે એને છેદમાં જવા દો તો એ વત્તા આ સી, જ્યાં સી સ્વેર છે। તો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો। હવે જે ઉદાહરણ બેની અંદર હજી આગળ બે દાખલા, ઉદાહરણ ત્રણ અને ઉદાહરણ ચાર, તો આટલા દાખલા તમે ગણી શકશો, તમારી રીતે ટ્રાય કરજો, અને હું આના પછીના લેક્ચરની અંદર ફરીથી પાછો આનો જે બીજો દાખલો હોય અહીંયાથી હું ગણતરી કરાવીશ। તો આપણે અહીંયા સુધી રાખીએ।